नमो परिसंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्जायानं नमो लोरे सौवसाहुनं ऐसो पंच नमो कारो सर्व पाव पनासनं मंगलानं च सौवचे पड़वं कोई मंगलं अज्ञान तिमिरंधानां ज्ञानायं जन सलाकया नेत्रयुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः मखादिव्याकुक्षिरत्ना शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रगुपं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं। આજે કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય માં આપણે ગઈ વખતે પત્રાંક 511 કર્યો હતો, આજે પત્રાંક 512 લઈએ છીએ। પત્રાંક 512, મોહમયી અષાઢ સુદ પૂનમ ભોમ સંવત 1950। श्री सूर्यपुर स्थित शुभेच्छा प्राप्त सत्संग योग्य श्री लल्लू जी प्रत्ये लल्लू जी स्वामी ने आ पत्र लखायो छे। ए वक्ते सूर्यपुर एटले के सूरत में हशे। कृपाळुदेव लखे छे के यथा योग्य पूर्वक विनंती के कागळ एक प्राप्त थयो छे। ભગવાને 14 રાજલોકમાં કાજળના કુંપાની પેરે સૂક્ષ્મ એકિન્દ્રિય જીવ ભર્યા છે એમ કહ્યું છે। શું કહ્યું છે ભગવાને? કે 14 રાજલોકમાં કાજળના કુંપાની જેમ સૂક્ષ્મ એકિન્દ્રિય જીવ ભર્યા છે, કોઈ જગ્યા ખાલી નથી। સૂક્ષ્મ એકિન્દ્રિય જીવ વિશે હમણાં જ આપણે પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવ પાસેથી એ વાત સાંભળી કે જે આપણને ખ્યાલમાં પણ ના આવે એવી રીતે ઠસોઠસ આ લોક આખો એવા સૂક્ષ્મ એકિન્દ્રિય જીવથી ભરેલો છે। જે બાદર છે એ તો ખ્યાલમાં આવે આ વનસ્પતિ વગેરે તો, પણ આ તો જે સૂક્ષ્મ ખ્યાલમાં પણ ના આવે એવા સૂક્ષ્મ એકિન્દ્રિય જીવથી આ લોક ઠસોઠસ ભરેલો છે। એ વાત આપણે પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવ પાસે સમજ્યા અને એ જ વાત ભગવાને કહેલી છે એમ કરી અને કૃપાળુદેવ શ્રી લલુજી મહારાજને લખે છે અને એ જીવ વિશે લખે છે કે જે જીવ બાળ્યા બળેની છેદ્યા છેદાયની માર્યા મરેની એવા કયા છે। આમ પણ કોઈ પણ જીવ તરીકે તો ક્યાં મારી શકાય છે? જીવ તો અવિનાશી છે, એનો કોઈ નાશ છે જ નહીં, એની ઉત્પત્તિ નથી અને એનો નાશ પણ નથી। પણ અહીંયા તો અપેક્ષાથી વાત કરી છે, શરીરની અપેક્ષાથી વાત કરવી છે ને, એટલે કહે છે કે એવા જીવો કે જેને જે સૂક્ષ્મ શરીર છે તો એ સૂક્ષ્મ શરીર કેવું છે, એ સૂક્ષ્મ શરીર કેવું છે એ સમજાવવું છે। એટલે કહે છે કે એ શરીર ને કોઈ સ્પર્શી શકે નહીં એવું છે એમ કેવું છે। જે જીવ બાળ્યા બળે નહીં, છેદ્યા છેદાય નહીં, માર્યા મરે નહીં એવા કયા છે, તે જીવને ઔદારિક શરીર નહીં હોય તેથી તેને અગ્નિ આદિ વ્યાઘાત થતો નથી નહીં હોય, કે ઔદારિક શરીર છતાં તેને અગ્નિ આદિ વ્યાઘાત નહીં થતો હોય। જો ઔદારિક શરીર હોય તો તે શરીર અગ્નિ આદિ વ્યાઘાત કેમ ન પામે, એ પ્રકારનો પ્રશ્ન એ કાગળમાં લખ્યું તે વાંચ્યું।
લલિતજી મહારાજે આ પ્રશ્ન પૂછ્યો કે આવા સૂક્ષ્મ જે જીવો છે, તો એ જીવો એ અગ્નિથી કે કોઈથી બળતા નથી, મરતા નથી, એવું કેમ બની શકે? જો અવતારિક શરીર હોય તો એ થવું જોઈએ, તો શું એમને અવતારિક શરીર નહીં હોય? આવો પ્રશ્ન એમણે કર્યો છે. તો એક વાત યાદ કરી લઈએ કે આપણે નિગોદના જીવની વાત જયારે કરી ત્યારે પૂજ્ય ગુરુદેવે એ વાત લીધી હતી પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાય વખતે કે એ નિગોદના જીવ છે એને તેજસ અને કારમણ્ય શરીર એવા એમ બે શરીર હોય છે, અને એક જ શરીરની અંદર અસંખ્ય જીવો હોય એટલે એનું એ શરીર પોતાનું કહી ન શકાય. એ અપેક્ષાથી બે શરીર કયા, પણ ખરેખર તો ત્રીજું શરીર તો છે, પણ એ શરીર એક શરીરની અંદર અસંખ્ય જીવો છે, અને ત્યાં આપણે શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો એ 18 ભાવ કરે છે, એટલે એ શરીરને પોતાનું કહેવાય નહીં, પણ ખરેખર તો એ એવા સૂક્ષ્મ બાદર શરીરમાં જ રહ્યા છે. એક બટેટાની કણી લઈએ કે શક્રિયા કે ગાજર કે કાંદા કે મૂળાની કણી જે લઈએ એની અંદર એક કણીની અંદર અસંખ્ય શરીર, ને એક શરીરમાં એવા અસંખ્ય જીવો, અને એક શ્વાસ લઈને આપણે મૂકીએ એટલામાં તો એના 18 ભાવ થઈ જાય, એટલે એને અનંતકાય કયા છે, એ બધા અનંતકાય કહેવામાં આવ્યા છે. ગાજર, મૂળા, સક્રિયા, બટાટા આ બધા કંદમૂળ છે ને, એને અનંતકાય કહેવાય છે, એટલે એ ખવાય નહીં, એ ન ખવાય, એ અનંતકાય છે. એ વાત આપણે ત્યાં શીખ્યા હતા. અહીંયા પણ વાત કરવી છે અવતારિક શરીરની, પણ અહીંયા એમ કહેવું છે કે આ એકિન્દ્રિય જે જીવો છે એને એ નિગોદના જીવ નથી લીધા, અહીંયા એકિન્દ્રિય જીવ લીધા છે, તો એને શરીર તો છે, અવતારિક શરીર છે, એ વાત અહીંયા તો કરવી છે. ના હોય એમ નહીં, પણ સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ છે તો એ સૂક્ષ્મ શરીર કેવું છે એ વાત કૃપાળુ દેવ લલ્લુજી મહારાજને સમજાવે છે, આપણને બધાને સમજાવે છે. એટલે પ્રશ્ન એમને એવો થયો કે શું એમને અવતારિક શરીર છે, અને આ અગ્નિ કે બીજા કોઈ દ્વારા એમનો કે વ્યાઘાત થતો નથી, એટલે એમને કોઈ રીતે નુકસાન થતું નથી કે મારી શકાતા નથી, એમ એવો પ્રશ્ન છે. જો અવતારિક શરીર હોય તો તે શરીર અગ્નિ આદિ વ્યાઘાત કેમ ના પામે, તો એ પ્રકારનો પ્રશ્ન એના પત્રમાં કરવામાં આવ્યું છે. અને કૃપાળુદેવ લખે છે એના ઉત્તરમાં કે વિચારને અર્થે સંક્ષેપમાં તેનું અત્રે સમાધાન લખ્યું છે કે એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે વિદ્રગતિમાં, એક દેહને છોડી અને આ જીવ બીજા જીવને ધારણ કરવા જાય છે, તો એ બે ત્રણ કે ચાર સમયમાં એ બીજા દેહને ધારણ કરે છે, બીજા દેહમાં પહોંચે છે, તો કે છે, અને એ ગતિ જે છે તે વિગ્રહ ગતિ છે. તો એમાં એ દરમિયાનમાં એટલે કહે છે કે એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતો હોય છે ત્યારે, એટલે વિગ્રહ ગતિમાં, અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તેજસ અને કારમણે એ બે શરીર હોય છે, એ ગતિમાં હજી એને બે શરીર છે, એક તેજસ અને એક કારમણ્ય. કારમણ્ય એટલે જે કર્મ રૂપ શરીર છે તે, અને બીજું તેજસ. હવે સંસાર પર્યાયની અંદર એને ત્રીજું શરીર તો હોય જ, કોઈ પણ જીવને સંસાર પર્યાય હોય ત્યારે ત્રીજું શરીર હોય, ઔદારિક શરીર હોય કે વૈક્રિય શરીર હોય, મનુષ્ય અને તિર્યંચ ને એ બધાને ઔદારિક શરીર હોય, અને દેવ અને નારકીને વિક્રિય શરીર હોય, પણ એ હજી ગતિમાં પહોંચ્યો નથી, આ શરીરથી બીજા શરીરમાં પહોંચ્યો નથી, તો એ વખતે એ દરમિયાનમાં એને બે શરીર હોય છે, એમ કૃપાળુ અહીંયા સ્પષ્ટ કર્યું છે. આપણે જાણીએ છીએ કે વિગ્રહ ગતિની અંદર એ બે ત્રણ ચાર સમય જેટલો સમય લે છે, તો એટલા સમય દરમિયાનમાં એને એ બે શરીર હોય છે, અને પછી આહાર ગ્રહણ કરે છે ત્યારે પછી બીજું શરીર હોય છે. તો એ વાત અહીંયા કૃપાળુ દેવે સમજાવી છે. એટલે કહે છે કે કોઈ જીવ જ્યારે વાટે વહેતો હોય છે ત્યારે અથવા અપર્યાપ્તપણે માત્ર તેને તેજસ અને કારમણે એ બે શરીર હોય છે.
जी अपर्याप्त छे। ये एक देह त्यागी अने बीजो देह धारण करती वक्ते हजी विग्रह गति में छे, हजी एने पर्याप्ति बधी शुरू थई नथी, आहार ग्रहण करे पछी पर्याप्ति शुरू थाय, एटले अपर्याप्त रीते दीधुं छे। तो ए बे शरीर होय छे, बाकी सर्वस्थितिमां एटले के सकर्म स्थितिमां सर्व जीवने एटले संसारी सर्व जीवने त्रण शरीरनो संभव श्री जिनेश्वर भगवाने कह्यो छे। सर्व जीवने एटले संसार पर्यायमां छे एनी वात छे, जे संसार पर्यायमां नथी एने तो कोई शरीर होतुं ज नथी। सिद्ध भगवान ने कोई शरीर नहीं, तेजस शरीर पण नहीं, कारमेण शरीर पण नहीं, औदारिक के विक्रिय कोई शरीर होतु नहीं। संसार पर्याय में त्रण शरीर होय, अने चौथा शरीर की बात आहारक शरीर की जे बात करवामां आवे छे, तो आहारक शरीर तो पोते पोतानी एवी सिद्धि थी मुनियो बनावे छे, बधा करी सके छे एम नथी। मस्तक माथी एवुं आहारक शरीर निकले छे અને એ ભગવાનની વાણી સાંભળી અને સમાધાનો પ્રાપ્ત કરે છે, પણ તો કોઈ કે નહીં સિદ્ધિધારી જેવા મુનિને હોય, આખી ત્રણ શરીર હોય બધાને, અને ત્રણ શરીરની અંદર તિર્યંચ અને મનુષ્યને તેજસ કારમણે ઉપરાંત ઔદારિક શરીર હોય, અને દેવ અને નારકીને તેજસ અને કારમણ શરીર ઉપરાંત વૈક્રિય શરીર હોય, તો એની વાત કરતા કહે છે કે બાકી સર્વ સ્થિતિમાં એટલે સર્વ કર્મ સ્થિતિમાં, સર્વ કર્મ સ્થિતિનો અર્થ જ થયો સંસાર પર્યાય, કર્મ સહિત છે ત્યારે સર્વ કર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરનો સંભવ શ્રી જીનેશ્વર ભગવાને કહ્યો છે। કારમણ્ય, તેજસ અને ઔદારિક કે વૈક્રિય એ બે માનું કોઈ એક, કારમણ્ય અને તેજસ તો ખરા, પણ ઔદારિક કે વૈક્રિય બે માનું કોઈ એક, તો વાટે વહેતા જીવને કારમણ તેજસ એ બે શરીર હોય છે, વિગ્રહ ગતિમાં બે શરીર હોય છે, અથવા અપર્યાપ્ત સ્થિતિ જીવની જ્યાં સુધી છે ત્યાં સુધીમાં તેને કારમણ તેજસ શરીરથી નિર્વાહ થઈ શકે, એ બે ત્રણ ચાર સમય પૂરતો, અને જ્યાં સુધી અપર્યાપ્ત છે ત્યાં સુધી તેને બે શરીર હોય છે તો એનાથી એનો નિર્વાહ થઈ શકે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે। અને પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે આહાર આદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય, અને એ આહાર આદિનું કંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે। એટલે પછી એ બે સમય પછી ત્રીજા સમય જો એ શરીરમાં જાય છે તો પછી આહાર ગ્રહણ કરે છે, અને અથવા તો ત્રણ સમય પછી ચોથા સમય એ આહાર ગ્રહણ કરે છે અને પછી પર્યાપ્તિ શરૂ થાય છે। તો એ પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે, શું કહે છે કે ત્યાં સુધીમાં તેને કારમણ તેજસ શરીરથી નિર્વાહ થઈ શકે છે, ક્યાં સુધી કે જ્યાં સુધી હજી એ અપર્યાપ્ત છે એટલા સમય પૂરતો, અથવા તો એમ કહેવાય કે વિગ્રહ ગતિમાં છે, પણ પર્યાપ્ત સ્થિતિમાં તેને ત્રીજા શરીરનો નિયમિત સંભવ છે। પર્યાપ્ત સ્થિતિનું લક્ષણ એ છે કે આહાર આદિનું ગ્રહણ કરવારૂપ બરાબર સામર્થ્ય, અને એ આહાર આદિનું કંઈ પણ ગ્રહણ છે તે ત્રીજા શરીરનો પ્રારંભ છે, અર્થાત તે જ ત્રીજું શરીર શરૂ થયું એમ સમજવા યોગ્ય છે। એટલે પછી આહાર ગ્રહણ કરે છે અને ત્રીજું શરીર ત્યાંથી શરૂ થાય છે, જે ગતિમાં ગયો એ પ્રમાણે ઔદારિક અથવા તો વિક્રિય, પછી એની પર્યાપ્તિ જે પ્રમાણે એની યોગ્યતા છે એ પ્રમાણે એની પર્યાપ્તિઓ હોય છે। ભગવાને જે સૂક્ષ્મ એકેન્દ્રિય કયા છે, જો હવે સૂક્ષ્મ એકેન્દ્રિયની વાત જે ગુરુદેવે આપણને સમજાવી હતી એ વાત, ભગવાને જે સૂક્ષ્મ એકેન્દ્રિય કયા છે તે અગ્નિ આદિકથી વ્યાઘાત નથી પામતા। અગ્નિ આદિક એટલે કોઈ અગ્નિથી પણ નહીં અને શસ્ત્ર પણ થી નહીં, કોઈ પણ રીતે એનો ઘાત થતો નથી, એનો ઘાત કરી શકાતો નથી, તે પર્યાપ્ત સૂક્ષ્મ એકિન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે, બહુ સ્પષ્ટ કર્યું છે એમાં।
એમાં એને ત્રણ શરીર છે, કેમ કે તો વિગ્રહ ગતિ પૂરતો જ સમય છે કે જેમાં બે શરીર છે, અને પછી તો એ વધુ સમય એમ રહી શકતો નથી. એ તરત જ એ આહાર ગ્રહણ કરે અને પછી એની પર્યાપ્તિ થાય છે. એટલે એ ભલે એ એકિન્દ્રિય હોય, સૂક્ષ્મ એકિન્દ્રિય હોય, તો પણ એને ત્રીજું શરીર હોય છે, ઔદારિક શરીર છે, એને ઔદારિક શરીર છે. એટલે અહીંયા એ વાત સ્પષ્ટ કરી છે. ભગવાને જે સૂક્ષ્મ એકિન્દ્રિય કહ્યા છે તે અગ્નિ આદિકથી વ્યાઘાત નથી પામતા, તે પર્યાપ્ત સૂક્ષ્મ એકિન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે, પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્ર આદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિ આદિકનું જે મહત્વ છે અને એકિન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારના છે કે જેને એકબીજાનો સંબંધ ન થઈ શકે. આ જે ઔદારિક શરીર છે એ સૂક્ષ્મ છે, અને એ સૂક્ષ્મ કેવું છે તો કે એને કોઈ શસ્ત્રનો સ્પર્શ ન થઈ શકે, એટલે કે શસ્ત્રથી એને કાપી શકાય તેમ પણ ન થાય, અને અગ્નિનો પણ સ્પર્શ ન થાય, કેમ કે અગ્નિની અંદર પણ જે અવગાહના છે ને એ ખાલી એમાંથી આ પસાર થઈ જાય. એટલે આ સૂક્ષ્મ શરીરની અવગાહના કેટલી, એ સૂક્ષ્મ શરીરની અવગાહના અતિ અલ્પ જ હોય છે. અવગાહના એટલે જે આકાશના પ્રદેશમાં જે જગ્યા રોકે એને અવગાહના કહેવામાં આવે. આકાશના ક્ષેત્રને વિશે જે જગ્યા રોકે છે એને અવગાહના કહેવામાં આવે. એટલે કેટલી જગ્યા રોકે એ સૂક્ષ્મ છે, તો એની અવગાહના દ્વારા આપણને ખ્યાલ આવે કે એનું માપ કેટલું છે, એની સાઈઝ કેટલી છે, એનો ખ્યાલ આવે. એટલે એ અવગાહના કેટલી છે, તો એની એ અવગાહના સૂક્ષ્મ અવગાહના છે, એ સૂક્ષ્મ અવગાહના છે, સૂક્ષ્મ એકિન્દ્રિય છે. બાદરની વાત નથી, બાદરમાં તો આપણે વનસ્પતિને જોઈએ છીએ, બધા એકિન્દ્રિય છે. આ પૃથ્વીકાય અને વનસ્પતિકાય અને અગ્નિકાય ને બધા જે બાદર જે કહેવામાં આવે છે એ જુદા, આ સૂક્ષ્મ એકિન્દ્રિયની વાત ચાલે છે, જેનાથી આ આખો લોક ભરેલો છે એ સૂક્ષ્મ એકિન્દ્રિય. તો એની અવગાહના સૂક્ષ્મ છે, એટલા સૂક્ષ્મ અવગાહના એમને છે કે તેને શસ્ત્ર આદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિ આદિકનું જે મહત્વ છે અને એકિન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારના છે, એટલે કે અગ્નિ પણ એના પ્રમાણમાં જે રીતે છે તે મોટું છે, અને શસ્ત્ર પણ એના પ્રમાણમાં એટલું મોટું છે કે એને પેલું સ્પર્શી ન શકે. અને એ અગ્નિને વિશેની અહીંયા વાત વધારે સ્પષ્ટ કરી છે કે છે કે અગ્નિ આદિકનું જે મહત્વ છે એટલે મોટાપણું છે, અને એકિન્દ્રિય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારના છે કે જેને એકબીજાનો સંબંધ ન થઈ શકે. અર્થાંત સાધારણ સંબંધ થાય એમ કહીએ તો પણ અગ્નિ શસ્ત્ર આદિને વિશે જે અવકાશ છે તે અવકાશમાંથી તે એકિન્દ્રિય જીવોનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોનો નાશ થઈ શકે કે તેને વ્યાઘાત થાય તેવો અગ્નિ શસ્ત્ર આદિકનો સંબંધ તેને થતો નથી. એટલે કે એટલા સૂક્ષ્મ છે, એટલા સૂક્ષ્મ છે કે જે આ અગ્નિ અને શસ્ત્રની વાત કરવામાં આવી તો એ અગ્નિ અને શસ્ત્રમાં પણ અવકાશ છે, સૂક્ષ્મ અવકાશ એવો છે એમાં. તો એ સૂક્ષ્મ જગ્યા, અવકાશ એટલે અહીંયા અર્થ કરવાનો છે જગ્યા. આપણને એમ લાગે કે આમાં ધાતુ છે અને એમાં વળી એ જગ્યા ક્યાંથી, પણ ના, એ ધાતુના પરમાણુ વચ્ચે પણ જે એવી જગ્યા હોય છે અને અગ્નિની અંદર પણ એવી જગ્યા હોય છે, અવકાશ છે. તો એમાંથી આ સૂક્ષ્મ એકિન્દ્રિય જીવો પસાર થઈ જાય એટલે પેલા એને અડે નહીં, એમાંથી એ પસાર થઈ જાય એટલે પેલા અડે જ નહીં. આપણે આ વાત વાયરસને વિશે કહીએ તો બધાને બેસી જાય, અને અહીંયા ભગવાને કહી છે અનાદિથી આ વાત ચાલી આવે છે, એ વાત લોકોને હજી નથી બેસતી, ગાંડાના કઈ ગામ નથી હોતા, લોકો પાગલોના કઈ ગામ નથી હોતા, પાગલો આમ જ હોય છે, ભગવાનની વાતને ન સ્વીકારે. અહીંયા પેલા સાયન્ટિસ્ટે કહી દીધું એટલે એ આટલા માઇક્રોનનું છે વાયરસ, એટલે
આમાંથી બધામાંથી પસાર થઈ જાય, તમારા સામાન્ય માસમાંથી પસાર થઈ જાય તો હા બરાબર. પણ ભગવાને આ કહ્યું છે કે ભાઈ આ એના કરતા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે, આ વાયરસની તો હજી વાત કરીએ પણ એના કરતા એટલા સૂક્ષ્મ છે કે ઇન્દ્રિયો, ને એનાથી આ લોક આખો ભરેલો છે, એ બધેથી પસાર થઈ શકે છે. કેમ કે બીજી બધી જગ્યાએ વચમાં જગ્યા હોય છે, અવકાશ હોય છે, અગ્નિની અંદર પણ અવકાશ છે, અને આ શસ્ત્ર જે છે એમાં એ જગ્યા છે, અવકાશ છે, કે એમાંથી એ સૂક્ષ્મ એકેન્દ્રીય જીવો પસાર થઈ શકે છે. એટલે એમાંથી પસાર થઈ શકે એટલે એ પેલું એને ક્યાંથી અડે અને ક્યાં કેવી રીતે એના શરીરને, ઔદારિક શરીરને નુકસાન પહોંચાડે, એના ઔદારિક શરીરને નુકસાન પહોંચાડી શકતું નથી. આ વાત કૃપાળુ દેવે અહીંયા સમજાવી છે. શું કહે છે કે તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્ર આદિક સ્પર્શ ન થઈ શકે. અગ્નિ આદિકનું જે મહત્વ છે અને એકેન્દ્રીય શરીરનું જે સૂક્ષ્મત્વ છે, અગ્નિ આદિકનું મહત્વ એટલે મોટાપણું છે, જે મોટા છે એના, અને એકેન્દ્રીય શરીરનું જે સૂક્ષ્મત્વ છે તે એવા પ્રકારના છે કે જેને એકબીજાનો સંબંધ ન થઈ શકે. અર્થાંત સાધારણ સંબંધ થાય એમ કહીએ તો પણ અગ્નિ શસ્ત્ર આદિને વિશે જે અવકાશ છે તે અવકાશમાંથી તે એકેન્દ્રીય જીવોનું સુગમપણે સહેલાઈથી ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોનો નાશ થઈ શકે કે તેને વ્યાઘાત નુકસાન પહોંચે એના શરીરને એમ બને નહીં, વ્યાઘાત થાય તેવો અગ્નિ શસ્ત્ર આદિકનો સંબંધ તેને થતો નથી. જો તે જીવોની અવગાહના મહત્વવાળી હોય, મોટી હોય, અવગાહના મોટી હોય, મહત્વવાળી હોય એટલે, અથવા અગ્નિ આદિનું અત્યંત સૂક્ષ્મપણું હોય કે જે તે એકેન્દ્રીય જીવ જેવું સૂક્ષ્મપણું ગણાય, એવું એકેન્દ્રીય જીવ જેવું એનું સૂક્ષ્મપણું હોય અગ્નિ અથવા તો શસ્ત્ર વગેરેનું હોય, તો તે એકેન્દ્રીય જીવને વ્યાઘાત કરવાને વિશે સંભવિત ગણાય, પણ તેમ નથી, તેમ નથી. અહીં તો જીવોનું અત્યંત સૂક્ષ્મત્વ છે અને અગ્નિ શસ્ત્ર આદિનું મહત્વ છે, મોટાપણું છે, તેથી વ્યાઘાત યોગ્ય સંબંધ થતો નથી. એને કોઈ પણ રીતે હણી શકાય એવો સંબંધ થતો જ નથી, શસ્ત્ર દ્વારા એને હણી શકાય કે અગ્નિ દ્વારા હણી શકાય એમ નથી. કેમ કે શસ્ત્રમાં પણ જે અવકાશ છે, ધાતુનું શસ્ત્ર બનાવ્યું હોય કે બીજી કોઈ પણ પ્રકારનું, તો એમાં પણ અવકાશ છે અને એ અવકાશમાંથી પણ પેલા પસાર થઈ જાય, એટલે શસ્ત્રના ઘા ગમે તેટલા કરીએ તો એને કાંઈ થાય નહીં, એમાં કંઈ થઈ શકે જ નહીં. તેથી વ્યાઘાત યોગ્ય સંબંધ થતો નથી એમ ભગવાને કહ્યું છે. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી, બહુ સ્પષ્ટ કર્યું છે. જો પાછું આ તો એવું સૂક્ષ્મ શરીર છે એમ કહેવાનો આશય નથી કે ઔદારિક શરીરનો નાશ નથી થતો એમ નથી કહેવું. ઔદારિક શરીર જે છે એ પણ નાશવંત છે, એનો પણ નાશ થાય જ છે. એ એકેન્દ્રિયના એ સૂક્ષ્મ એકેન્દ્રિય જે ગતિ છે ને એની અંદર જે જીવો છે એને જે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ઔદારિક શરીર પ્રાપ્ત થયું છે એ કઈ અવિનાશી નથી, એનો નાશ થાય જ છે. એ શરીરમાંથી એ જીવ નીકળી જાય છે અને એ પેલો જે શરીર જે છે એ ઉદગળ પરમાણુનો સ્કંધ જ છે, એ સૂક્ષ્મ છે પરંતુ એ પણ સ્કંધ છે, એ એક પરમાણુ નથી, એક પરમાણુનું શરીર નથી હોતું, એમાં અસંખ્ય પરમાણુ હોય છે પણ એ એટલા સૂક્ષ્મપણે છે કે જેથી એને બીજું કાંઈ સ્પર્શી શકતું નથી એમ સમજાવવું છે. અને એ ઔદારિક શરીર કંઈ અવિનાશી છે એમ કહેવાનો આશય નથી, ઔદારિક શરીર અવિનાશી કહ્યું નથી, પણ સ્વભાવિક રીતે વિપરિણામ પામી અથવા ઉપાર્જિત કરેલા એવા તે જીવોના પૂર્વકર્મ પરિણામ પામી ઔદારિક શરીરનો નાશ કરે છે. પરંતુ એ ઔદારિક શરીરનો પણ નાશ થાય છે, કઈ રીતે નાશ થાય છે તો કે એ જીવ એ શરીરમાંથી નીકળી જાય છે
અને પછી એક જે શરીર જે છે એના પરમાણુ પણ છૂટા થઈ જાય છે, એના પરમાણુ પણ છૂટા પડી જાય છે. તો એ ઔદારિક શરીર, કોઈ પણ ઔદારિક શરીર છે એમાં સૂક્ષ્મપણે જોઈએ, અતિ સૂક્ષ્મપણે જોઈએ તો એ પરમાણુનો સ્કંધ છે અને પરમાણુ એમાંથી જુદા પડી જાય છે. મોટામાં મોટું શરીર લો કે નાનામાં નાનું ગમે તે શરીર લો, ઔદારિક શરીર જે છે એવી જ રીતે વિક્રિય શરીર હોય તો એ શરીર એ છે એ અસંખ્ય પૂતગળ પરમાણુનો સ્કંધ છે, એટલે એમાંથી પરમાણુ છૂટા પડે છે. પણ આ ઘાત કરી શકાય એ રીતે નહીં, પણ જ્યારે એનું આયુષ્ય પૂરું થાય ત્યારે એ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ છે એને પણ આયુકર્મ છે, તે પૂર્વે જેવા ભાવ કર્યા એ પ્રમાણે એને એવો સ્થિતિબંધ થયો છે, આયુષનો સ્થિતિબંધ પણ એને છે. અને એ એનો સ્થિતિબંધ જેટલો છે, જેટલું આયુષ છે તેટલો સમય પૂરો થઈ જતા એ શરીરમાંથી પેલો જીવ નીકળી જાય છે અને એ જે ઔદારિક સૂક્ષ્મ શરીર છે એનો પણ નાશ થાય છે. એટલે એ વાત સમજાવી છે કે કઈ રીતે એ નાશ થાય છે. તો કહે છે કે સ્વભાવે કરી તે વિપરિણામ પામી અથવા ઉપાર્જિત કરેલા એવા તે જીવોના પૂર્વ કર્મ પરિણામ પામી, પૂર્વે જે ઉપાર્જન કરેલા છે એવા જે કર્મ એને પણ એવા કર્મ છે ને, કેમ કે ત્યાં જીવ છે તો જીવને કર્મ છે, એને બધા કર્મ છે. એને શરીર એટલું સૂક્ષ્મ મળ્યું છે, પણ શરીર સૂક્ષ્મ મળ્યું છે પણ એ શરીર સાથે રહ્યો છે, એ જીવનો વિચાર કરીએ તો એ જીવ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે અને એને એવા એવા પૂર્વે ભાવ કરેલા હતા એને કારણે એને એવું શરીર મળ્યું, એવી ગતિ મળી છે. એકેન્દ્રિયમાં ચાલ્યો જાય એમ ગુરુદેવ કહે છે ને, ઘણી વાર કહે છે કે ભાઈ આ 2000 સાગરો કમનો ત્રસકાળ મળ્યો છે, એટલે બે ઇન્દ્રિય પણ ત્રસ, એટલે બે ઇન્દ્રિય થી પાંચ ઇન્દ્રિય સંગની પચેન્દ્રિય સુધીના જીવોને ત્રસ કહેવાય. તો એવી ત્રસ પર્યાય જ્યાં સુધી મળી છે, એક ત્રસ પર્યાય નો કાળ બહુ લાંબો નથી, એ 2000 સાગરોપમ નો જ હોય, એમાં બે ઇન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પચેન્દ્રિય, એમાં સંગની પચેન્દ્રિય થાય ને એમાંય પાછો એ તિર્યંત પણ થાય, એ દેવ પણ થાય, મનુષ્ય પણ થાય, નારકી પણ થાય, બધું થાય. અને એમાં મનુષ્ય થાય તો એમાંથી મનુષ્ય કેટલાય પ્રકારના, ક્યાંય કોઈક જગ્યાએ જંગલમાં આદિવાસી થઈને પડ્યો હોય કે ક્યાંક અહીંયા અમેરિકાની અંદર એ દોડિયો થઈને પડ્યો હોય અને કેટલાય પાપો કરતો હોય, અનુકૂળતા હોય. હવે એ જીવ એનો મનુષ્ય ભાવ પણ વેડફી રહ્યો છે, પાપમાં ને પાપમાં અનુકૂળતાઓ મળી હોય, એટલે તો એવો આ મનુષ્યનો ભાવ મળવો અતિ દુર્લભ, અને એમાં પણ પાછો આવું મળવું, જૈન દર્શન મળવું, એટલી બુદ્ધિ મળવી, એટલી સમજ મળવી, અને જીનવાણી મળવી. જીનવાણી કઈ બધાને નથી મળતી, ભારતમાં ક્યાં બધાને જીનવાણી મળી છે, કેટલાય સંતો થઈ ગયા જેમને જીનવાણી ન પ્રાપ્ત થઈ, બીજી બધી રીતે હળુકર્મી હતા, મંદ કસાઈ હતા, બધું હતું પણ જીનવાણી પ્રાપ્ત ન થઈ. એ હવે પછીના ભાવમાં જીનવાણી પ્રાપ્ત કરશે, ને જીનવાણી પ્રાપ્ત કરશે ત્યાર પછીથી પોતાના સાચા સ્વરૂપનો અનુભવ કરશે અને પછી એમનો પુરુષાર્થ આગળ વધશે. આપણે જે જે અન્ય મતના જે જે સંતોની વાત કરીએ છીએ એ બધા મંદ કસાઈ હતા, એમને ખૂબ સ્વભાવ હતા, બધું હતું પણ જીનવાણી એમને નહોતી મળી. આપણને તો જીનવાણી પ્રાપ્ત થઈ ગઈ છે અને હવે પુરુષાર્થ નહીં કરીએ તો ક્યારે કરીશું પ્રભુ, આ વાત સમજવાની છે. એમાંથી અહીંયા વાત એની ચાલી રહી છે કે એ પેલા એક સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ જે છે એને આ ઔદારિક શરીર મળ્યું છે તો એ કઈ અવિનાશી નથી, એનો પણ નાશ થાય છે, એ વાત ચાલી રહી છે. અને કેવી રીતે થાય, કેવી રીતે થાય, તો જે રીતે બીજા જીવોને થાય છે એ રીતે એનો જે કાળ છે એટલો કાળ સુધી, એટલે કે જેટલું આયુષ્ય તેટલા સુધી એ સાથે રહે છે, પૂર્વે જે ઉપાર્જિત કર્યા છે એ કર્મ, અને એ કર્મ પ્રમાણે એ તો દુઃખમાં જ છે. કે છે કે ઉપાર્જિત કરેલા એવા તે જીવોના પૂર્વ કર્મ પરિણામ પામી અને ઔદારિક શરીરનો નાશ કરે છે. કઈ તે શરીર બીજાથી જ નાશ પમાડ્યું હોય તો જ પામે એવો પણ નિયમ નથી. એ શરીર બીજાથી જ નાશ પમાડ્યું હોય તો જ પામે એવો પણ નિયમ નથી. બહુ સરસ રીતે વાતને સ્પષ્ટ કરી છે. એટલે મૂળ તો પ્રશ્ન જે એમનો હતો લલ્લુજી મહારાજનો, એ સંબંધીનો પ્રશ્ન હતો. ફરીથી વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આ
માર્યા મરે નહીં એવા કયા અને તે જીવને અવતારિક શરીર નહીં હોય, એમ પ્રશ્ન એમ થયો કે અગ્નિથી પણ એનો ઘાત નથી થતો અથવા તો એ શસ્ત્રથી પણ નથી ઘાત થતો, તેને અવતારિક શરીર નહીં હોય, કોઈ શરીર નહીં હોય એવું કે શું હશે, કેમ નથી થતો, કે પછી એ શરીર નાશ ન પામે એવી જાતનું હશે? તો એ પ્રશ્નનો અહીંયા કૃપાળુદેવે દલરી મહારાજને ઉત્તર આપ્યો છે અને આપણને પણ બહુ સાચી સમજ આપી છે. હવે વિચાર કરીએ કે આવા સૂક્ષ્મ એકેન્દ્રીય જીવો, બાદરની વાત નહીં, સૂક્ષ્મ એકેન્દ્રીય જીવો, બાદર તો દેખાય ખ્યાલમાં આવે પણ અહીંયા તો આ સૂક્ષ્મ એકેન્દ્રીય જીવોથી આ લોક ભર્યો છે. હવે આટલા અનંતા અનંત જીવોમાં આપણને તો કેવું પ્રાપ્ત થઈ ગયું છે? આ બિચારા જીવો ક્યારે ધર્મ પામવાના, ક્યારે એવી ગતિ થાય અને ક્યારે એ ધર્મ પામે, એની સાથે આપણે આપણી કમ્પેરિઝન કરીએ તો આપણને ખ્યાલ આવે કરે છે, મને તો બધું પ્રાપ્ત થઈ ગયું છે, મને જે પ્રાપ્ત થયું છે એવું તો ભાગ્યે જ કોઈ જીવને પ્રાપ્ત થયું છે. કરોડો જીવને જે પ્રાપ્ત નથી થયું, એ કરોડોમાં હું એક છું, લાખોમાં નહીં, કરોડો કરોડો જીવની અંદર એક જીવ છું કે જેને આ મનુષ્ય પણ હું પ્રાપ્ત થયું છે એવો. અને એવા મનુષ્યોમાં પણ કેટલાય મનુષ્યોમાં હું કરોડોમાં હું એક છું કે મને આ જીનવાણી પ્રાપ્ત થઈ છે, આવી જીનવાણી સાચી સમજ પ્રાપ્ત થઈ છે. અને હવે જો હું પુરુષાર્થ નહીં કરું તો આનાથી ઉત્તમ કાંઈ સંયોગો પ્રાપ્ત થવાના જ નથી. હજી હું શુભાવમાં અને શુભાવમાં જ રાચી રહું, શુભાવને ધર્મ માનું, અને હજી હું એમ કહું કે મારી હજી યોગ્યતા અને ભૂમિકા અને આવી બધી પ્રમાદની વાતો કર્યા કરું, મારી ભૂમિકા પ્રમાણે આમ ને મારી ભૂમિકા પ્રમાણે તેમ, આ બધો પ્રમાદ છે, પ્રમાદ ખંખેરીને ભાઈ ઉભો થા, તું ભગવાન આત્મા છો, ગુરુદેવે સમજાવ્યું, અને જો તને એ વાત ગુરુદેવની વાત ગળે ન ઉતરી હોય તો પછી તને કોઈ સમજાવી શકે એમ નથી. કૃપાળુદેવે જયારે એમ કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને તું રોજ આત્મસિદ્ધિ બોલે, પાછો પોતાને એમ કે હું કૃપાળુદેવનો ભક્ત છું, કૃપાળુદેવે મારું કલ્યાણ કરશે. અરે ભાઈ, કૃપાળુદેવે તારું કલ્યાણ તો ક્યારનું કરી નાખ્યું? એમને તો 33 વર્ષના આયુષ્યમાં કેટલાય જીવોનું કલ્યાણ કર્યું, પણ કોનું કલ્યાણ થયું? જે કૃપાળુદેવને સમજ્યા એનું કલ્યાણ થયું. અને જે માત્ર કૃપાળુદેવની ભક્તિના ગીતો ગાયા કરે, કૃપાળુદેવ મારું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો એમ પ્રાર્થના કર્યા કરે, એનું કલ્યાણ ન થાય, એનું કલ્યાણ ક્યારેય ન થાય. સાક્ષાત જીનેશ્વર ભગવાનના પણ એવા ગીતો ગાયા કરે, ભક્તિ કર્યા કરે, પ્રાર્થના કર્યા કરે કે પરમાત્મા મારું કલ્યાણ કરો, કલ્યાણ કરો, તમે તો પરમપિતા પરમેશ્વર છો, જગતનું કલ્યાણ કરનારા છો, તો પણ કલ્યાણ ન થાય. કેમ કે એમણે તો આપણું કલ્યાણ કરી દીધું છે, કઈ કલ્યાણ કરવામાં કઈ બાકી રાખ્યું જ નથી, પૂરેપૂરું બધું જ આપી દીધું, જીનેશ્વર ભગવાને બધું જ આપી દીધું, મહાપુરુષોએ આત્મસાત કર્યું, ગણધર ભગવાને આત્મસાત કર્યું, અને એમણે પણ ફરીથી એ બધું બરાબર વ્યવસ્થિત રીતે આપણને આપ્યું. વ્યવસ્થિત રીતે એટલે કે ભગવાનની વાણીમાં તો કોઈ પાર વિનાનું સત્ય પ્રકાશ્યું છે કે જે આપણે તો કલ્પી પણ ન શકીએ, કે ગણધર ભગવાને એ બધું આપણને એવી રીતે આપ્યું કે જેથી કરીને આપણે એ 12 અને 14 પૂર્વની રચના જે કરવામાં આવી એ દ્વારા આપણે જ્ઞાન પ્રકાશ પામી શકીએ. આખી પ્રભુની ઓમકાર ધ્વનિ દ્વારા તો જ્ઞાન પ્રકાશ સતત એટલો વહી રહ્યો છે, એટલો જ્ઞાન પ્રકાશ થઈ રહ્યો છે કે એની કલ્પના ન થઈ શકે. ગણધર ભગવાને એ આત્મસાત કર્યું, એમનો ઉપકાર છે કે પ્રભુની વાણીમાંથી આપણને એ સત્ય આપ્યું અને એ આચાર્યની પરંપરા દ્વારા, શાસ્ત્ર દ્વારા આપણને અહીં પહોંચ્યું, આપણને પ્રાપ્ત થયું. અને એમાં એમણે બધી કરુણા કરી દીધી છે, આખો માર્ગ બતાવી દીધો છે. અને એ માર્ગને જે પામ્યા છે એવા ગુરુદેવ કૃપાળુદેવ જેવાએ આપણને સરળ ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં એ વાત આપી દીધી કે ભાઈ તું આ રીતે પુરુષાર્થ કર. તું પુરુષાર્થ કરવાના સ્થાને પછી આપણે એમ કહીએ કે કૃપાળુદેવ મારું કલ્યાણ કરો, અને પછી 5 વખત ઉઠબેઠથી નમસ્કાર કરીએ તો કૃપાળુદેવને કેવું લાગે કે મારી આજ્ઞા આ માનતો નથી ને હજી મારી પાસે શું આ ઈચ્છી રહ્યો છે? એને એના સ્વરૂપમાં જવાનું છે, એ એના સ્વરૂપમાં જતો નથી, એને એના સ્વરૂપને સમજવાનું છે, સ્વરૂપને સમજ્યા વિના એ દુઃખી થઈ રહ્યો છે, તો એ કરતો નથી અને રોજ વારંવાર આ જ માગણી કર્યા કરે છે, કૃપાળુદેવ મારું કલ્યાણ કરો, કૃપાળુદેવ મારું કલ્યાણ કરો. અત્યારે વર્તમાનમાં કૃપાળુદેવના ફોલોઅર્સમાં મોટા ભાગના આ જ કામ કરી રહ્યા છે, કૃપાળુદેવની આજ્ઞા માનતા જ નથી, કૃપાળુદેવની કોઈ આજ્ઞા એ લોકો માનતા નથી. હું તો સ્પષ્ટ કહું છું
ગમે તે હોય તો હું એની સામે કહેવા માટે તૈયાર છું. કેમ કે કૃપાળુ દેવે ઓછામાં ઓછા જે 20 શાસ્ત્રોના અભ્યાસની વાત કરી છે, એવો 20 શાસ્ત્રોનો અભ્યાસ કરનાર કૃપાળુ દેવના જે ફોલોઅર્સ છે એમાંથી કેટલા છે? કોઈ નથી, કોઈ જ નથી. કૃપાળુ દેવે 20 શાસ્ત્રોનો તલસ્પર્શથી અભ્યાસ, આખું જીવન પૂરું થઈ જાય ત્યારે એવો અભ્યાસ થાય અને એમાંથી પરમ સત્ય પોતાને પ્રાપ્ત થાય. કેટલા વર્ષો થાય ત્યારે એવો અભ્યાસ થાય છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી નો અત્યંત ઉપકાર છે, અત્યંત 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 ઉપકાર છે કે એમણે એવા શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો આપણને. કૃપાળુદેવ તો પૂર્વનું લઈને આવ્યા હતા, એમણે કહ્યું કે ઓછામાં ઓછા આટલા કરજે. એક પણ શાસ્ત્રના અભ્યાસ વિના કૃપાળુદેવનો ભક્ત પોતાને જે કહેવડાવે છે એ કૃપાળુદેવની આજ્ઞામાં તો છે જ નહીં. એ તો કૃપાળુદેવ પાસેથી પોતાનો સ્વાર્થ ઈચ્છે છે કે એ પોતે પોતાનું કલ્યાણ કૃપાળુદેવ કરી દે. એને પોતે કલ્યાણ કરવું નથી, કૃપાળુદેવની આજ્ઞા માનવી નથી. આવું ખૂબ ચાલી રહ્યું છે, અત્યંત ચાલી રહ્યું છે. પ્રભુ ક્ષમા કરજો, પણ આ ઠીક નથી થઈ રહ્યું. એવા મહાપુરુષે આપણને આટલો માર્ગ બતાવ્યો અને આપણે એ માર્ગે ન ચાલીએ, આ શાસ્ત્રોનો અભ્યાસ ન કરીએ. કૃપાળુદેવે કહ્યું કે સ્વરૂપને સમજ્યા વિના તું દુઃખી થઈ રહ્યો છે, તો એ વાતને સ્વીકારી લેવી જોઈએ કે આ વાત બરાબર જ હોવી જોઈએ. નિત્ર કૃપાળુદેવ આવી વાત લખે જ નહીં. ખરેખર હું મારા સ્વરૂપને સમજ્યો જ નથી. જે કરવાનું હતું એ તો આ હતું, મારા સ્વરૂપને સમજવાનું હતું. એને સ્થાને હું આત્મસિદ્ધિ ગાયા કરું છું. એક લીટી પહેલી પંક્તિ જે છે એની ઉપર વિચાર કરવાનો છે. કેટલાય વિદ્વાનોએ એક જ ગાથા ઉપર, પહેલી ગાથા ઉપર કલાકો સુધી પ્રવચનો કર્યા છે. ગુરુદેવે આત્મસિદ્ધિ સમજાવી છે, કેવી સમજાવી છે, પણ એને વાંચવી નથી, એ કાંઈ કરવું નથી. આમ પુસ્તક ખોલું ને જે પાનું નીકળ્યું એ મારા લાભનું કારણ પાનું છે એમ કૃપાળુદેવના વચનામૃતના પુસ્તકને ખોલી અને એવી રીતે અભ્યાસ કરે છે. આ ઠીક નથી થઈ રહ્યું. પુરુષાર્થ બળવાન પુરુષાર્થ કરવાનો છે. પામરતા પામરતા કૃપાળુદેવે એવી પામરતાની વાત નથી કરી, એ તો આલોચના કરી છે. આલોચનાની અંદર હંમેશા એમ વાત હોય કે પ્રભુની સાથે જયારે તુલના કરવામાં આવે ત્યારે પ્રભુ આપે તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લીધી છે, અને મારી આપની સાથે જયારે હું કમ્પેરિઝન કરું છું તો હું સિદ્ધ સમાન પૂર્ણ હોવા છતાં પણ પર્યાયમાં મારું આવું સ્વરૂપ છે, તો પર્યાયમાં એ પામરતા છે. પણ છતાંય પ્રભુ આપે મને સિદ્ધ સમાન શુદ્ધ કહ્યો છે, પૂર્ણ કહ્યો છે, તો એ વાતમાં મને એક તલ માત્ર જેટલો પણ અવિશ્વાસ નથી, શંકા નથી, એ વાતનો પૂર્ણપણે મને સ્વીકાર છે, એમ વાત છે. આલોચના છે, આલોચના વસ્તુ જુદી છે. આલોચનાનો અર્થ એવો નથી થતો કે જીવને પામરતા છે. કૃપાળુદેવે એમ પામરતા કહી જ નથી. અર્થ કરવામાં કેટલા બધા ગોટાળા કરે છે, કૃપાળુદેવને કોઈ સમજતા નથી. કૃપાળુદેવને સમજવા માટે, કૃપાળુદેવને સમજવા માટે ગુરુદેવ જેવી દ્રષ્ટિ જોઈએ. ગુરુદેવ જેવી દ્રષ્ટિ હોય એ જ ખરેખર કૃપાળુદેવને સમજી શકે. અહીંયા આગળ કહે છે કે અત્રે હાલમાં વ્યાપાર સંબંધી પ્રયોજન રહે છે, તેથી તરતમાં થોડા વખત માટે પણ નીકળી શકાવવું દુર્લભ છે. કારણ કે પ્રસંગ એવો છે કે જેમાં મારા વિદ્યમાનપણાની અવશ્ય પ્રસંગના લોકો ગણે છે, એટલે મારું અહીંયા હોવું એ બીજા લોકો કેટલાક ઈચ્છે છે, એ જરૂરી છે એમ કેટલાક લોકો માને છે, તો તેમનું મન ન દુભાઈ શકે અથવા તેમના કામને અત્રેથી મારા દૂર થવાથી કોઈ બળવાન હાનિ ન થઈ શકે, મારા અહીંથી જવાથી એમના કામમાં કોઈ વિક્ષેપ વગેરે ના આવે, એવો વ્યવસાય ન થઈ શકે, એવો વ્યવસાય થાય તો તેમ કરી થોડો વખત આ પ્રવૃત્તિથી અવકાશ લેવાનું ચિત્ત છે, એટલે એ રીતે અત્યારે થાય એમ થાય અને પછી મારે અહીંયાથી આ પ્રવૃત્તિથી અવકાશ પ્રાપ્ત કરવો છે એમ વિચાર છે. તથાપિ છતાં પણ તમારી તરફ આવવાથી લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય એ સંભવિત હોવાથી, તમારી તરફ આવવાથી લોકોના પરિચયમાં આવવાનું થાય એ સંભવ પૂરેપૂરો છે એમ હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે. કૃપાળુદેવને એ તરફ નથી જવું, કેમ કે લોકોના પરિચયમાં આવવું નથી. કયા લોકોના પરિચયમાં? કે જે લોકો લલ્લુજી મહારાજના પરિચયમાં એ રીતે રહ્યા હોય ને એ વખતે કૃપાળુદેવ ત્યાં આવે અને પછી લલ્લુજી મહારાજને તો
कृपाळु देव प्रत्ये खूब भक्ति, ये तो कृपाळु देव ने नमस्कार पण करे, तो पछी पेला लोको ने कंईक विचित्र लागे, अने कृपाळु देव ने ये तो प्रश्न पूछे समाधानो पण प्राप्त करे। એટલે એમ કે છે કે તમે જયારે આ રીતે સુરત જેવા મોટા શહેરમાં સ્થિત હો અને ત્યાં કેટલાય લોકો આવતા હોય અને પછી જયારે હું આવું તો પછી એ લોકોને જરાક એમ લાગે, એ અપેક્ષાથી વાત કરી છે, બાકી બીજું કઈ કારણ નથી। એટલે કે છે કે તથાપી તમારી તરફ આવવાથી લોકોના પરિચયમાં જરૂર કરી આવવાનું થાય, એ સંભવિત હોવાથી તે તરફ આવવાનું ચિત્ત થવું મુશ્કેલ છે। લોકોના પરિચયમાં આવા પ્રસંગ રહ્યા છતાં ધર્મ પ્રસંગે આવવાનું થાય તે વિશેષ અંદેશા યોગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધર્મ પ્રસંગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે। કેમ કે ત્યાં ધર્મને માટે આવવાનું થાય એટલે પછી, એટલે કે આપ લલ્લુજી મહારાજ એ કૃપાળુદેવનો સત્સંગ કરે, ધર્મ માટે કરે, અને એમાં પછી બીજાઓને એમ લાગે કે આ ગ્રહસ્થ ને આ મહારાજ આમ આ રીતે નમસ્કાર કરે અથવા તો એમને આ ઊંચા આસને બેસાડીને એમની પાસેથી વાત સમજે, એવું બધું કંઈક થાય ને, એટલે એ અપેક્ષાથી વાત કરી છે કે એટલે એ ઠીક ન થાય। એટલે ધર્મના પ્રશ્ન નામે એ રીતે આવવાનું થાય, કેમ કે લલ્લુજી મહારાજ પાસે કૃપાળુદેવ પહોંચે એટલે બીજું શું થાય, સત્સંગ જ થાય, ધર્મની જ વાત થાય ને, બીજી શું વાત થાય। જયારે પત્ર દ્વારા આટલી ધર્મની વાત થતી હોય તો પછી ત્યાં પ્રત્યક્ષ જયારે કૃપાળુદેવનો સંગ થાય તો પછી બીજું શું થાય, એટલે એ વાત એમણે એ રીતે લખી છે કે ધર્મ પ્રસંગે આવું થાય તે વિશેષ અંદેશા યોગ્ય જાણી, એટલે એમાં શંકા થવા યોગ્ય જાણી જેમ બને તેમ તે પરિચયથી ધર્મ પ્રસંગને નામે દૂર રહેવાનું ચિત્ત વિશેષપણે રહ્યા કરે છે। વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ સત્શાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે। બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે। છેલ્લી વાત બહુ સરસ રીતે લખી દીધી, મહાપુરુષો હંમેશા છેલ્લે જે વાત લખતા હોય ને એના તરફ લક્ષ આપવું। ગુરુદેવના પ્રવચનમાં પણ એવું હોય, છેલ્લે બે લીટી ચાર લીટી જે આવે ને એ બહુ મહત્વની હોય, અહીંયા પણ જો આ વાત કેટલી મહત્વની કહી કે વૈરાગ્ય ઉપશમનું બળ વધે, આપણે માટે વાત છે, વૈરાગ્ય અને ઉપશમ ભાવ નું બળ વધે તે પ્રકારનો સત્સંગ સત્શાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે। બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે। જેમાંથી વૈરાગ્ય ન જન્મે, જેમાંથી ઉપશમ ભાવ ન થાય, એવી કોઈ પણ વાત હોય, ગમે તેટલી મહત્વની લાગતી હોય તો પણ એ છોડવા જેવી છે, એ પરિચય છોડવા જેવો છે, એ પરિચયથી છૂટી જવા જેવું છે, નિવર્તન યોગ્ય છે। વૈરાગ્ય અને ઉપશમનું બળ વધે એવા સંગ કરવા, એવા શાસ્ત્રનો પરિચય કરવો, એટલે શાસ્ત્રનું એવું વાંચન કરવું, એ રીતે વાંચન કરવું સ્વરૂપના લક્ષે, અને સ્વરૂપના લક્ષે જ્યારે એ શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે, વારંવાર અભ્યાસ કરવામાં આવે, ત્યારે જીવને જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે છે, અને એમ એ જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે તે ટકે છે, અને સાથે ને સાથે જે પૂર્વે બાંધેલા કર્મના ઉદય આવ્યા છે તો એવા ઉદયો એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એ તરફ એ તીવ્રતાપૂર્વક જોડાય નહીં, એ તરફ એનું એ રીતે કરતા ભાવ પણ થાય નહીં, એ તરફ એને ઈષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ પણ ન થાય, એમ એને ઉપશમ ભાવ વર્તે। હજી સમ્યક દર્શન નથી થયું ત્યારે એને પ્રયત્નપૂર્વક એવો ઉપશમ ભાવ કેળવવાનો છે, કેમ કે ઉદય તો આવવાના જ છે, કર્મના ઉદયો સમયે સમયે આવે જ છે, અને એ જે ઉદય આવે છે તો જે સંયોગો સર્જાય છે એ સંયોગો પ્રત્યે એને ઉપશમ ભાવે રહેવાનું છે, એની અંદર તીવ્રતાપૂર્વક જોડાવાનું નથી, એમાં એકત્વ મમત્વ કરવાનું નથી, એના જ્ઞાતા દ્રષ્ટા થઈ અને રહેવાનું છે। એ જે કઈ ઉદયો આવે છે એ કર્મના ઉદયો, કર્મને વિશે જ રહ્યા,
એ મારું કાંઈ બગાડતા નથી કે સુધારતા નથી, એ મારાથી જુદા છે, હું ભગવાન આત્મા એનાથી હંમેશા જુદો જ છું. એ મારા હિતનું પણ કારણ નથી ને અહિતનું પણ કારણ નથી, એ માત્ર પરિણામ છે, પૂર્વે જે ભાવ કર્યા હતા એના પરિણામ છે. વર્તમાન મારો છે, વર્તમાનમાં હું જેવા ભાવે થવા ઈચ્છું એવા ભાવે થઈ શકું છું, એમ એને ઉપસમ ભાવ કેળવવાનો છે. અને એવા ઉપસમ ભાવનું બળ વધે એવા શાસ્ત્રનો પરિચય, એવા સંગ કરવાના, એવા સ્વાધ્યાય કરવાના, એવી ધર્મ વિચારણા કરવાની, એવી ધર્મ આરાધના કરવાની, અને એમ થતાં જગતના પદાર્થો પ્રત્યે પણ એને ઉદાસીનતાનો ભાવ આવશે. કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નહીં થાય, કોઈ પ્રત્યે રાગ નહીં થાય, બધા જીવો ભગવાન આત્મા દેખાશે, અને બધા જ પદાર્થો જે છે, જે કઈ દ્રષ્ટિમાં જે દેખાઈ રહ્યા છે, એ બધા ઉદગળ પરમાણુના સ્કંધ દેખાશે. આવી જયારે દ્રષ્ટિ થઈ જશે ત્યારે ખરેખર ઉપસમ અને વૈરાગ્યનું બળ વધ્યું એમ કહેવાય. અને એમ થતા એ પોતે પોતાના સ્વરૂપ તરફ વધારે ને વધારે એકાગ્રતાપૂર્વક વળી શકશે, સ્વરૂપનું લક્ષ્ય કરી શકશે. એટલે વૈરાગ ઉપસમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સત્શાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન યોગ્ય છે. આ દોઢ લીટી છે એ બહુ મહત્વની છે. છેલ્લી ધર્મની વાત તો આમાં જ કરી છે, પહેલા તો શંકાનું સમાધાન કર્યું છે, પણ અહીંયા જે મૂળ ધર્મની વાત જે કરવી છે, ઉપદેશની જે વાત છે, એ આ ફક્ત દોઢ લીટીમાં જ કરવામાં આવી છે. તો આ રીતે આ 512મો પત્ર અહીંયા પૂરો થાય છે. તે પછીથી 513મો પત્ર છે એ આપણે લઈએ છીએ. એ પણ લલ્લુજી મહારાજ પ્રત્યે જ લખાયો છે. મોહમયી શ્રાવણ સુદ 11 રવિવાર સંવત 1950 શ્રી સૂર્યપુર સ્થિત સત્સંગ યોગ શ્રી લલુજી પ્રત્યે વિનંતી કે બે પત્ર પ્રાપ્ત થયા છે. અત્ર ભાવ સમાધિ છે. જો શું લખે છે, અત્ર ભાવ સમાધિ છે. એમની અંતરંગ દશા કેવી છે એનો આપણને ખ્યાલ આવે છે કે વ્યવસાયમાં તો રોકાઈ રહ્યા છે, તે છતાંય પોતાના ભાવ કેવા છે, પોતાને સંભાવ પ્રવર્તે છે, એટલે ભાવ સમાધિ છે. ઉપયોગ વારમાં છે છતાંય ભાવ સમાધિ છે. વેપાર ધંધામાંથી એ નિવૃત્ત થઈ અને પોતે પોતાને ઘેરે આવે ત્યારે જ શાંતિ હોય એમ નથી. ઉપયોગ બારમાં છે, વેપાર ધંધા વખતે પણ, ઉપયોગ એ વખતે બારમાં રહ્યો હોવા છતાં પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જેની રહી હોય એને શાંતિ જ હોય, એને સંભાવ જ હોય. એ વખતે પણ એને સંભાવ અને શાંતિ એવા જ જળવાઈ રહે, એની દ્રષ્ટિ જ એવી છે કે બારમાં જે સંયોગ આવ્યો છે એ સંયોગ પ્રત્યે એ ઔદયિક ભાવે પ્રવર્તતા જ નથી, એ ઉપસમ ભાવે પ્રવર્તે છે. જેવો ઉદય છે એ પ્રમાણે એમ નથી વર્તતા. પૈસાનો લાભ થઈ રહ્યો છે તો કઈ ઉછળી પડતા નથી, ને નુકસાન થઈ રહ્યું છે તો ખેદ કરતા નથી, કાંઈ નથી. ઉપસમ ભાવે રહ્યા છે, એ દ્રષ્ટિ જ એવી છે. કેમ કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, આ બધાથી જુદા છે, આ બધું પોતાનું નથી, અને એ સતત એમને અંતરમાં રહ્યા કરે છે. એક વખત કૃપાળુદેવ આવી રીતે વેપારમાં કંઈક વ્યસ્ત હશે, બીજા કોઈ આવ્યા હશે, અને પછી ત્યાંથી નીકળી અને જતા ત્યારે એમની સાથે પેલા જે ભાઈ હતા એમણે એમ કહ્યું કે જોજો તમારું કંઈ અહીંયા રહી ન જાય, એટલે કે આ પડીકા વગેરે ખોલ્યા હોય હીરાના કે જે કંઈ તેમાંનું કંઈ રહી ન જાય. એક ક્ષણ પણ રોકાયા વિના કૃપાળુદેવ ઉત્તર આપે છે કે અમારું હોય એ રહે નહીં, અને જે રહી જાય એ અમારું હોય નહીં. એવું ક્યારે બને કે સતત દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય તેને જ એમ થાય ને, જે જીવની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતી હોય એને જ એમ થાય ને કે અમારું તો આ કાંઈ છે જ નહીં, અહીંયા જે કંઈ છે અને જે રહી જાય કે જે કંઈ પડ્યું છે કે એમાંનું કાંઈ અમારું છે જ નહીં, ત્યારે જ એમ કહે ને કે અમારું હોય એ રહે નહીં. અમારું શું છે, અમારું તો શુદ્ધ સ્વરૂપ છે, એ ક્યાંય રહી જવાનું જ નથી. એટલે સતત કૃપાળુદેવને તો એ ભાવ વર્ત્યા કરતો હતો. એટલે કહે છે કે અત્ર ભાવ સમાધિ છે. એક વાક્ય જે લખ્યું છે એનો જયારે વિચાર કરીએ કે ઓહો, એ ભાવ સમાધિ કેવી હોય? કઈ ધ્યાનની મુદ્રામાં બેસી જાય તો ભાવ સમાધિ છે એમ નથી. અહીંયા ભાવ સમાધિ કહીને એમણે પોતાની અંતરંગ
દશાની વાત કહી દીધી છે, પોતે તો આ બધાથી અલિપ્ત છે. જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવ્યા વિના એવી ભાવ સમાધિ હોતી જ નથી. એવી ભાવ સમાધિ એમને તો હતી. કેટલી સુંદર વાત લખી છે. હવે લલ્લુજી મહારાજને આ બધા બીજા ગ્રંથો વાંચવાનું થતું હતું ને એ સંબંધીના એમણે વારંવાર પ્રશ્ન પૂછાવ્યા છે. આ પહેલા પણ એવા પ્રશ્ન એમણે પૂછ્યા હતા અને પછી કૃપાળુદેવે એ પ્રશ્નના જવાબ જે આપ્યા એ આપણે પહેલા પણ વાંચ્યા છે. અને પછી એમાંય આગળ વધતા એમણે એ વાત કરી હતી કે તમારે આ રીતે આ જે ભલે ઠીક છે વાંચ્યા પણ જીનવાણી આ રીતે વાંચવી જોઈએ. એ વાત અગાઉના કેટલાક પત્રમાં પણ આપણે વાંચી છે અને અહીંયા પણ ફરીથી એવી જ રીતની વાત છે. એટલે બીજા જે કંઈ વાંચવામાં આવે તો એમાંથી એમણે શું ગ્રહણ કરવાનું છે એ વાત કહી છે અને શું બાકી રહી જાય છે એ વાત પણ કહી છે. પણ એ જરાક સૂક્ષ્મતાથી એ વાંચીએ નહીં ને તો આપણને ખ્યાલમાં નહીં આવે. સૂક્ષ્મતાથી નથી વાંચતા તો આનો ઊંધો અર્થ પકડાય છે. અને મોટાભાગના જે લોકો એમ કહે છે કે અમે કૃપાળુદેવનું જ વાંચન કરીએ છીએ, એમના સિવાય બીજું કંઈ વાંચતા નથી, એમને એવું થઈ જાય છે. એટલે એમને બીજી દ્રષ્ટિ થાય છે. જો અહીંયા પણ એવી જ દ્રષ્ટિ થશે. શું કહે છે કૃપાળુદેવ આગળ લખે છે કે બે પત્ર પ્રાપ્ત થયા છે. અત્ર ભાવ સમાધિ છે. યોગ વાસિષ્ઠાદિ ગ્રંથો વાંચવા વિચારવામાં બીજી અડચણ નથી. બીજી અડચણ નથી એમ લખ્યું છે. વાંચો વિચારો એમ નથી કહ્યું, પણ પેલા વાંચતા હશે અને પૂછાવ્યું હશે એટલે એમ કે છે કે વાંચવામાં કઈ વાંધો બીજી રીતે વાંધો નથી, પણ છતાંય કંઈક વાંધો તો છે જ. હવે એ વાંધાને કઈ રીતે રજૂ કર્યો છે એ સમજવાનું. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશ ગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઉપદેશ ગ્રંથ સમજી કે જેમાં ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યા હોય એટલે સુભાવની વાત હોય. ઉપદેશ ગ્રંથ, આપણે ઉપદેશ ગ્રંથ આપણે પણ કોને કહીએ છીએ? ચરણાનુયોગના ગ્રંથની અંદર હંમેશા ઉપદેશાત્મક કથન હોય છે. તો એ ઉપદેશ ગ્રંથ છે. એમાં જે વાત કહેવામાં આવી હોય એ વાતને સમજી અને એવું આચરણ કરવામાં આવે તો એથી સુભાવ થાય. એ ઉપદેશ ગ્રંથ છે. આમાં પણ અહીંયા ઉપદેશ ગ્રંથ સમજવાની વાત કરી છે. તો કે છે કે એ ઉપદેશ ગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. એટલે એને કસાયો મંદ પડે છે. એને એવી યોગ્યતા પ્રાપ્ત થાય છે કે એ કાંઈક ધર્મ સંબંધી આગળ વિચારણા કરી શકે. એને સદ આચરણ થાય છે. એને અશુભ ભાવ ચાલ્યા જાય છે. આ બધું થાય એટલે એ ગુણ પ્રગટે, એવા ગુણ પ્રગટે. ઉપદેશ ગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રંથો વૈરાગ્ય અને ઉપશમને અર્થે છે. વૈરાગ્ય પણ થાય, બીજાઓ પ્રત્યે જે છે તે તીવ્ર રાગ જે છે એ પણ ઓછો થઈ જાય. રાગ ઓછો થાય તો દ્વેષ પણ ઓછો થાય. આવેલા સંયોગો જે છે, પ્રતિકૂળ સંયોગો હોય એમાં પણ થોડી શાંતિ પણ જળવાઈ રહે. આ બધું થાય, પણ છતાંય એથી કરીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. સ્વરૂપમાં નથી જવાતું. સ્વરૂપમાં જવા માટેની યોગ્યતાઓ વગેરે એથી પ્રાપ્ત થાય, પણ સ્વરૂપમાં જવાતું નથી. અને આવી યોગ્યતાઓ તો ઘણાએ પ્રગટ કરી, પ્રાપ્ત કરી. એવા તો અન્ય મતની અંદર કેટલાય એવા હળુકર્મી મંદકસાઈ જીવો થયા જેને આપણે સંત તરીકે જાણીએ છીએ. એટલે ઘણું કરી તેવા ગ્રંથો વૈરાગ અને ઉપશમને અર્થે છે. હવે મૂળ વાત કરે છે કે સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય જાણીને, સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદી ગુણો ઉદ્ભવ થવાને અર્થે આ યોગ્ય વાસિષ્ઠ ઉત્તરાધ્યયન સૂત્રકૃતાંગ આદિ વિચારવામાં અડચણ નથી એટલી સ્મૃતિ રાખજો. એટલે આ બધા જે છે યોગ વાસિષ્ઠ કે ઉત્તરાધ્યયન કે સૂત્રકૃતાંગ આદિ એ બધા વિચારવામાં કોઈ વાંધો નથી, અડચણ નથી. પણ એ દ્વારા તમને શું પ્રાપ્ત થશે? એ દ્વારા તમને આ ગુણ પ્રાપ્ત થશે, ઉપશમ વૈરાગ વગેરે પ્રાપ્ત થશે. અને એ દ્વારા તમને એટલી યોગ્યતા પ્રાપ્ત થશે કે જેથી તમે સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષ પ્રાપ્તિથી પ્રાપ્ત કરી શકશો. સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય જાણી અને જીવમાં સરળતા અને અહંકાર રહિતપણ આદિના ગુણો ઉદ્ભવ પામે એ માટે આ બધા યોગ વાસિષ્ઠ ઉત્તરાધ્યયન સૂત્ર કૃતાંગ આદિ વિચારવામાં વાંધો નથી,
પણ એમ ન સમજી લેવું કે સિદ્ધાંત જ્ઞાન તમને એનાથી પ્રાપ્ત થશે. સિદ્ધાંત જ્ઞાનને માટેનું કૃપાળુ દેવના અંતરની અંદર કેટલું મહાત્મ ભર્યું છે, જેવું સમજાવે છે કે સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય છે, અને સત્પુરુષ દ્વારા એ સિદ્ધાંત જ્ઞાન જાણવા યોગ્ય છે. તો એ માટે તમને અહંકાર ન હોવો જોઈએ, સરળતા હોવી જોઈએ, મધ્યસ્થતા હોવી જોઈએ. તો આવા બધા ગુણો તમને પ્રાપ્ત થવામાં આ યોગ્ય વાસિષ્ઠ ઉત્તરાધ્યાન આદિ કાર્યકારી થાય, એટલે એ અપેક્ષાથી તમે એને વાંચજો, ઉપદેશ ગ્રંથ સમજીને એને વાંચજો. પણ એથી કઈ સિદ્ધાંત જ્ઞાન નહીં થાય. તમારે સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી પ્રાપ્ત કરવું છે, એને માટેની આ યોગ્યતા પ્રાપ્ત કરાવે એવા ગ્રંથ છે. સિદ્ધાંત જ્ઞાનના ગ્રંથ જુદા, અને એને એને પ્રાપ્ત કરાવનારા જે છે તે સત્પુરુષ હોય છે. એટલે કે એની વાણી દ્વારા સત્પુરુષની નિશ્રામાં એક સિદ્ધાંત જ્ઞાન પ્રાપ્ત થાય છે. સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય છે. ગુરુદેવ એવા સત્પુરુષ હતા કે જેમણે સિદ્ધાંત જ્ઞાન નો ખૂબ 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 પ્રકાશ કર્યો છે, અને એવું સિદ્ધાંત જ્ઞાન એમની નિશ્રામાં કેટલાક જીવોએ ખરેખર પ્રાપ્ત કર્યું. આપણને પણ એનો લાભ અત્યારે વર્તમાનમાં પણ મળી રહ્યો છે. એ સિદ્ધાંત જ્ઞાન છે. શું છે સિદ્ધાંત જ્ઞાન? જે સિદ્ધાંત જિનેશ્વર ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને તારવ્યા છે અને જેની રચના કરી છે, એ દ્રવ્યાનું યોગ છે. એ દ્રવ્યાનું યોગ આત્માનું જ્ઞાન છે, ને એ આત્માનું જ્ઞાન એ એવું જ્ઞાન છે કે જે જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકાય છે, એ સિદ્ધાંત જ્ઞાન છે. દ્રવ્યાનું યોગ ને સિદ્ધાંત જ્ઞાન કહ્યું છે. અગાઉ પણ સિદ્ધાંત જ્ઞાનની વાત કૃપાળુદેવે કરી હતી, એવા એ પત્ર પણ આપણે કર્યો છે. તો સિદ્ધાંત જ્ઞાન મૂળભૂત વાત છે, અને સિદ્ધાંત જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેની ભૂમિકા માટે આવા બધા શાસ્ત્ર છે તે ઠીક છે એમ કહેવાનો આશય છે. પણ એથી કઈ સિદ્ધાંત જ્ઞાન પ્રાપ્ત નહીં કરીએ તો ચાલશે, અથવા તો આ બધા વાંચી લીધા એટલે પતી ગયું? ના, તો ભૂલ થાય છે. સિદ્ધાંત જ્ઞાન સત્પુરુષથી જાણવા યોગ્ય છે, અને એવું જાણવા માટે જીવને સરળતા અને અહંકાર આદિ ગુણો હોવા જોઈએ, અને એવા ગુણોની પ્રાપ્તિ આ યોગ વાસી સૂત્રાધ્યાન આદિ સૂત્ર દ્વારા, સૂત્ર કૃતાંક આદિ દ્વારા થઈ શકે, એટલે એ રીતે એને સમજજો એમ કહી દીધું. ચોખ્ખું કહ્યું છે અહીંયા. એમ વિચારવામાં અડચણ નથી એટલે વાંધો નથી, એટલી સ્મૃતિ રાખજો, એ મનમાં રાખજો. આગળ કહે છે કે વેદાંત અને જીન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. હજી એમને પેલી વેદાંતની દ્રષ્ટિ હતી ને લલુજી મહારાજને કેટલીક અપેક્ષાથી, એટલે પહેલા પણ એવા પત્રો આપણે કર્યા છે, અને એમાં પણ એમણે કૃપાળુદેવે એ વાત લખી છે. ફરી પાછી એ વાત લીધી છે, કૃપાળુદેવના અંતરમાં બધું સ્પષ્ટ છે. એમને જો સીધી રીતે કહી દે કે તમે બંધ કરી દો, છોડી દો એમ કહે તો કહી શક્યા હોત, પણ એવું નહીં કહ્યું. ન કહેવાનું કારણ એવું જ હોય કે જ્યારે જીવ પોતે જાતે જ સમજે ત્યારે જ એ શું પોતાને સર્વોપરી ઉત્કૃષ્ટ છે અને શું છોડવા લાયક છે એનો નિર્ણય કરી શકે. એટલે જાતે જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી કોઈના કહેવાથી એ નિર્ણય કરશે તો પછી આગળ જતા પાછો એ બદલાઈ જશે. એટલે જાતે નિર્ણય કરાવવા માટે આ જે શાસ્ત્ર વાંચે છે, જે કઈ ગ્રંથો વાંચે છે, શાસ્ત્ર તો ન કહેવાય, બધા ગ્રંથ કહેવાય, પણ જે વાંચી રહ્યા છે તો કહે છે કે આમાંથી તમને આ પ્રાપ્ત થશે, અને પછી આગળ વધીને બીજું વાંચવાની જે એમને ભલામણ કરી અને જેનો અભ્યાસ કરવાની વાત કરી છે, એ જ્યારે એ પોતે જાતે વાંચશે ત્યારે એમને પોતાને ખ્યાલમાં આવશે કે અત્યાર સુધી પોતે જેમાં રોકાઈ ગયા હતા, અત્યાર સુધી જે આવા ગ્રંથોમાં પોતે રોકાઈ ગયા હતા એ માત્ર સદાચરણ રૂપ જ છે. મૂળ પોતાને જે પ્રાપ્ત કરવાનું છે એ એમાંથી પ્રાપ્ત થતું નથી, એ વાત એમને જાતે જ ખ્યાલમાં આવશે. એટલે સીધી રીતે સીધે સીધું ચોખ્ખું એમણે એમને આજ્ઞા ન કરી કે તમે આ શાસ્ત્ર ગ્રંથો મૂકી અને તમે દ્રવ્યાનો યોગનો ગ્રંથનો સમયસારનો કે પ્રવચનસારનો કે અભ્યાસ કરો, એમ સીધે સીધું ના કર્યું. પણ છતાંય કૃપાળુદેવે એ વાત બધાને લાગુ પડે એ રીતે તો કહી કે ઓછામાં ઓછા આ 20 શાસ્ત્રનો અભ્યાસ કરવા જેવો છે. તો એ બધાને માટે આવી ગયું, એ લલ્લુજી મહારાજ માટે પણ એ વાત આવી જ જાય, આપણે માટે પણ આવી જ જાય. આપણે માટે તો ખાસ આવી જાય, આપણે તો એ જ કરવાનું છે. અહીંયા કહે છે કે વેદાંત અને જીન સિદ્ધાંત
એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે, એક એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે, જીના આગમમાં તેથી બીજો પ્રકાર કહ્યો છે. એક જ કોઈ પરમાત્મા છે એવી વાત ત્યાં વેદાંતમાં કહી છે, એને શ્રી ભગવાનની વાણીમાં એવી વાત નથી. સમયસર વાંચતા પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. બહુ સરસ વાત અહીંયા મૂકી છે. જો ગુરુદેવના પ્રવચનમાં એ વાત આવી હતી કે મુંબઈના કોઈ પંડિત હતા, એમણે એમ કહ્યું કે કુમકુંદાચાર્ય ભગવાને સમયસારની અંદર પણ આમ કે વેદાંત જેવી વાત કરી છે, કેમ કે એને સમયસાર બરાબર સરખી રીતે જે રીતે સમજવું જોઈએ એ રીતે સમજ્યું ન હતું. સમયસારમાં જે વાત કહેવામાં આવી છે એ સમજવી કાંઈ સહેલી નથી, એ કોઈ ગુરુદેવ જેવા જ સમજાવી શકે. આ કાળને વિશે અત્યારે આટલું સરસ રીતે 19 વખત સમયસાર કોઈએ વાંચ્યું એટલે કે સમજાવ્યું હોય સભામાં સૂક્ષ્મપણે, એવું બન્યું નથી. દિગંબર મુનિઓ સમયસારનો અભ્યાસ પોતે જાતે કરે છે, એના ઉપર પ્રવચન પણ આવે છે, પરંતુ આવું 45 વર્ષ સુધી સમયસાર 19 વખત પૂર્ણ અભ્યાસ કર્યો અને કરાવ્યો અને પોતે તો હજારો વખત કર્યો, એવું તો ગુરુદેવના જીવનમાં જ બન્યું છે, બીજે ક્યાંય બન્યું નથી. એટલે સમયસાર સમજવું હોય સહેલું નથી. એટલે પેલા મુંબઈ વાળા કોઈ પંડિતની વાત કોઈકની વાત કરી અને ગુરુદેવે વાત કરી હતી કે એ પેલા એવું બોલ્યા કે આ કુમકુંદાચાર્ય ભગવાને સમયસારની અંદર વેદાંત જેવી વાત કરી છે. 11મી ગાથાની એકલી વાત લીધી, પણ સાથે સાથે પેલી 12મી ગાથાનો વિચાર કર્યો તેને ખ્યાલ આવત કે એમણે ક્યાં વ્યવહારને ઉડાડ્યો છે. નિશ્ચયની વાત કરી છે અને સાથે વ્યવહારની કેટલી મોટી વાત કરી નાખી છે. એટલે એ વેદાંત જેવી વાત નથી, એકાંત વાત છે જ નહીં. અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરેલું છે, પણ એવી દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે અહીંયા પણ કૃપાળુદેવે વાત લખી છે કે સમયસાર વાંચતા પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતા રૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે, એટલે પેલા પંડિત જેવું થાય. અને એ સિવાય પણ બીજા કેટલાક લોકો પોતાને હજી મંદ કષાય નથી થયા, સાત વ્યસનોનો ત્યાગ નથી કર્યો, સાચી આત્મા પ્રત્યેની રૂચિ નથી થઈ, તેઓને બાહ્યમાં હજી ખૂબ રૂચિ પડી છે અને એમ માને કે બધા સમયસાર અભ્યાસ કરે છે, લાવો હું કરું, તો પછી અમારે ઊંધું જ પડવાનું છે. એ નિશ્ચય આભાસી થઈ જાય અથવા તો એ કંઈક બીજી રીતે વાત કરવાનો જ છે. પણ જેને ખરેખરી લગ્ન લાગી છે, જે મંદ કસાઈ થયો છે, જે મધ્યસ્થ છે, જે એવા સત્પુરુષની નિશ્રામાં એટલે કે ગુરુદેવ જેવા એવા કોઈ મહાપુરુષની નિશ્રામાં જ્યારે આવા દ્રવ્યાનુયોગનો અભ્યાસ પોતાના સ્વરૂપના લક્ષ્ય કરે છે તો એમાં કંઈ નિશ્ચય આભાસી થવાતું નથી, ઉલટો એ તો સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે પોતે પોતાની એવી યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. યોગ્યતાની વાત આવે એટલે કેટલાક લોકો એમ કહે છે કે અમે યોગ્યતા પ્રાપ્ત કરીએ છીએ. ભાઈ તારું જીવન પૂરું થવા આવ્યું ને તું હજી યોગ્યતા જ પ્રાપ્ત કરી રહ્યો છે તો ક્યારે ધર્મ કરીશ? તને અત્યારે યોગ્યતા પ્રાપ્ત થઈ છે એમ કરીને અમે શરૂ કર ભાઈ. હજી ઘણા લોકો એમ કહે છે કે હજી તો અમારી ભૂમિકા એ બધા પ્રમાદ સેવી રહ્યા છે. યોગ્યતા પ્રાપ્ત હજી અમે કરીએ છીએ એમ જે વર્ષોથી કહી રહ્યા છે બધા પ્રમાદ સેવી રહ્યા છે. બીજી બધી બાબતમાં તો ઉત્સાહ દાખવે છે અને જયારે સમયસારની વાતને સમજવાની આવે ત્યારે અમારી ભૂમિકા હજી એવી નથી એમ કે છે. અરે ભાઈ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા વાંચને કોણ ના પાડે છે? વાંચી ના બેસી જા, રોજ સવાર સાંજ એક એક કલાક, બે ટાઈમ બે કલાક બરાબર વાંચ, બબે ત્રણ ત્રણ વખત બરાબર અભ્યાસ કર, બધા શબ્દો સમજાઈ જશે અને શબ્દો સમજાયા પછીથી ગુરુદેવના પ્રવચનો સાંભળવાનું શરૂ કર શાસ્ત્ર લઈને, અને પછી કેમ નથી સમજાતું? શુક્રા ના સમજાય, પણ એને પ્રમાદ સેવવો છે, એને કૃપાળુદેવની આજ્ઞામાં રહેવું નથી, શાસ્ત્રોનો અભ્યાસ એ કરવો નથી, એટલે આવી વાત કરે છે. અને આ વાત કહેવાનું એટલા માટે થાય છે કે મને વારંવાર એવું ઘણા લોકો કહે છે કે હજી અમને હજી અમારી ભૂમિકામાં આમ, અમે રમેશભાઈ હજી અમારી ભૂમિકામાં, એટલે મને એ વાત બહુ કટકે છે. મને એમ થાય કે એમ ન હોય, એવું ન હોય. પદ્ધતિસર અભ્યાસ કરવાની આટલી બધી સગવડો હોય છતાં પણ આપણે એમ કહીએ એ પ્રમાદ છે. બીજું બધું કરે, ધર્મના નામે ઘણું બધું કરે છે, સહેલો સહેલો માર્ગ ગમે, ભક્તિ કરવાનું કહીએ તો આવી જાય, બાજા પેટી લઈને આવી જાય, આપણે ના પાડી હોય તો એ લઈને આવી જાય. પણ આ કરવાની વાત આવે ત્યારે નથી કરતા.
અહીંયા કહે છે કે કેટલાકને આવું થાય છે કે સમયસર વાંચતા પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતા રૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. એક બ્રહ્મ સ્વરૂપ વિચારવામાં અડચણ નથી. ગુરુદેવ આ કૃપાળુદેવ કહે છે અહીંયા કે એક બ્રહ્મ સ્વરૂપ વિચારવામાં અડચણ નથી અથવા અનેક આત્મા વિચારવામાં અડચણ નથી. કેમ કે એમની હજી યોગ્યતા એ રીતે છે ને, પાત્રતા એવી રીતે છે, એટલે માટે એમને એવી રીતે લખે છે. માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. તમે બ્રહ્મ સ્વરૂપ વિચારો છો, ઠીક છે, અને અનેક આત્મા, એ અનેક આત્માની વાત જૈન દર્શનમાં કરવામાં આવી છે, તો એવું વિચારવામાં અડચણ નથી. પણ મૂળ તમારે હેતુ પકડવાનો છે કે શું કરવાનું છે. તો કે પોતાના આત્માનું સ્વરૂપ જે છે એને જાણવાનું છે, અને પોતાના આત્માનું સ્વરૂપ જેને જણાય એને પછી એક બ્રહ્મ એવી વાત મિથ્યા વાત હોય જ નહીં. ઇનડાયરેક્ટલી એમ કહી દીધું. અનંત જીવોનો જેને સ્વીકાર થઈ જાય, અનંત આત્માનો સ્વીકાર થઈ જાય, એ આપોઆપ પછી થઈ જાય. જ્યારે પોતે પોતાને જાણે છે ત્યારે એ સ્વને જાણે છે, તો એ અનંતને પછી જાણે છે. જેને સ્વ જાણ્યો તેને સર્વ જાણ્યો, કૃપાળુદેવે વાત કરી છે. તો સ્વને જાણવાનું કર્તવ્ય છે, અને તે જાણવાના સાધન સમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્ય ઉપશમ વર્ધમાન પરિણામી થયે. એક આત્મા છે કે અનેક આત્મા છે એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે, એ જ વિનંતી છે. આ બધું જ્યારે થશે તમને, ત્યારે તમને ખ્યાલમાં આવશે કે એક આત્મા છે કે અનેક આત્મા છે. ત્યાં સુધી તમને નહીં ખ્યાલ આવે, કેમ કે મધ્યસ્થ દ્રષ્ટિ ન થઈ હોય, શાંત ચિત્તે ન વાંચવામાં આવ્યું હોય, શાંત ચિત્તે અભ્યાસ કરવામાં ના આવ્યો હોય, પક્ષ હોય, કોઈ પક્ષ હોય. અને જ્યાં સુધી એક પક્ષ લઈને તમે એવો અભ્યાસ કરતા હો, એટલે આ સમ, સંતોષ, સત્સંગ આમાંનું પાણી ન હોય, અને ત્યારે તમે વિચાર કરતા હો ત્યારે તમે કોઈક તરફ ખેંચાઈ જશો, અને પછી તમને એ લાગશે. એટલે કહે છે કે જ્યારે તમને એવા ઉપશમ, વૈરાગ, સમ, સંતોષ, મધ્યસ્થતા આ બધું જ્યારે હશે, ત્યારે ખરેખર ખ્યાલમાં આવશે કે એક આત્મા છે કે અનેક આત્મા છે. પછી ખ્યાલ આવશે, અને પછી એ આદિ પ્રકારે વિચારવા યોગ્ય છે. પછી તમે જાતે જ વિચારીને નિર્ણય કરજો, એ જ વિનંતી. વિચારવા યોગ્ય છે એટલે એવું પછી તમે વિચારીને તમે જાતે જ નિર્ણય કરશો, એ જ વિનંતી. જો કૃપાળુદેવ સીધે સીધી ના નથી પાડતા, અને એમને જાતે જ અભ્યાસ કરીને નિર્ણય કરવા દે છે કે એક આત્મા છે કે અનેક આત્મા છે, કેવી વાત છે. કૃપાળુદેવ જાણતા હશે કે આ જીવને આ જે અત્યારે એક વૃત્તિ ઉઠી છે, આ અન્યમતના વિચારની, આ યોગ વાસિષ્ઠ વગેરે ગ્રંથ વાંચવાની વૃત્તિ ઉઠી છે, તે ભલે શાંત પડી જાય, અને પછી એમને ખ્યાલ આવશે જ્યારે, ત્યારે પછી જે નિર્ણય થશે તો એ ધારણા જ્ઞાન સુધી એમને લઈ જશે. કેમ કે ધારણા જ્ઞાન સુધી પહોંચતા પહેલા જીવે હંમેશા તર્ક વિતર્ક બંને કરવાના હોય છે. આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે, ત્યાર પછી જે ધારણા જ્ઞાન સુધી પહોંચે છે. અવગ્રહ ઈયા આવા એને ધારણા, ધારણા જ્ઞાન સુધી જયારે પહોંચે છે ત્યાર પછીથી જીવ બદલાતો નથી. પછી ગમે તે આવે તો પણ એ બદલાતો નથી. ગમે તેવી કોઈ દલીલ કરે, ગમે તેવો મોટો વિદ્વાન આવીને ગમે તેટલું પ્રભાવશાળી પ્રવચન આપે, તો જે જીવ ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે, એટલે કે હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એ વાતનો જેને ધારણા જ્ઞાનમાં નિર્ણય થઈ ગયો છે, એ જીવ સાચો પુરુષાર્થ કરી શકે છે. ને એની પહેલા એને એવા અનેક પ્રકારના તર્ક વિતર્ક વગેરે થાય છે, અને એના બધાના એ સમાધાન પોતે જાતે શોધે છે તો એ બદલાતો નથી. અને કોઈના કહેવાથી જો એને એ સમાધાનો પ્રાપ્ત કર્યા હશે તો બદલાઈ જશે. બીજો કોઈ જોરદાર બોલવા વાળો આવશે તો બદલાઈ જવાનો છે. કોઈકે કહ્યું, ગુરુદેવે કહ્યું, અને એને માની લીધું કે ભગવાન આત્મા છે, તો પછી બીજો આવીને બીજી રીતે વાત કરશે કે ના ના, ભગવાનની રચના કરવા, જગતની રચના કરવા વાળો ભગવાન તો આવો છે, આવો છે, આવો છે, બહુ જોરપૂર્વક કહેશે, બદલાઈ જશે. કાલ સુધી પોતાને ભગવાન આત્મા માનતો તો એ બદલાઈ જવાનો છે. પણ એને જાતે જાતે નિર્ણય કર્યો હશે, અનેક પ્રકારે વિચાર કરીને, શાસ્ત્રોના અભ્યાસ કરીને, સત્સંગ કરીને પોતે નિર્ણય ઉપર આવ્યો હશે તો એ નહીં બદલાય.
એટલે અહીંયા પણ કૃપાળુ દેવનો આશય એવો જ છે કે ભલે તમે એ વાંચો પણ સમજીને વાંચજો, એમાંથી તમને શું મળવાનું છે એ સમજી લેજો. એ રીતે આખી વાત અહીંયા કરવામાં આવી છે. તો આ રીતે આપણે 513મો પત્ર પણ અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખનામ બોલીએ. सुखना अनंत सुसंत चली